नमो लुहि सौ आयुर्यान नमो लुहि सौ जयान नमो लुहि सौ त्रिकावती श्रावण ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामदम औषधम से ओंकाराय नमो नम मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंदारी उजेन्द्र मंगल नम समय सागाय स्वानुभूत्या चास्ते चित स्वाय भवाय धर्म ध्यान आराधना। आज आ धर्म ध्यान आराधना 134मो क्लास है, डीडीए 134। गर्भश्रुत नो अभ्यास करी सम्यक तो प्रकट करवू छे अने मुनि दशा नी भावना छे, इतला माटे आपणे धर्म ध्यान आराधना करी रह्या छे। केम के मुनि दशा अंगीकार कर्या विना कोई नी मुक्ति थती नथी। मुनि दशा अंगीकार करी सातमा गुणस्थानी दशामां स्वरूपमां रमणता, स्वरूपमां लीनता, अने पछी एमां ज अपूर्व पुरुषार्थ द्वारा जीव श्रेणी चढ़ी अने केवल ज्ञान प्रगट करे। आज मोक्ष मार्ग छे। अनंत काल थी आज रीते जीवोए पोताना पूर्ण शुद्ध स्वरूप नी प्राप्ति करी छे, एटले आपणे पण एज रीते एज मार्गे चालीने राज मार्गे चालीने पूर्ण दशानी प्राप्ति करवी छे। आ भावने विषे जेटलू थशे, जेटलू थई शके छे एटलू करवू छे। चारित्रनो पुरुषार्थ पण थई शके एटलो करवो छे, પણ દ્રવ્યશ્રુતનો અભ્યાસ સ્વરૂપના લક્ષ્ય કરી અને સમ્યક તો અવશ્ય પ્રગટ કરીએ, અને પછી જેટલું થઈ શકે તેટલું ચારિત્રનો પુરુષાર્થ, અને ચારિત્રનો પુરુષાર્થ કદાચ આ ભાવમાં પૂરો ન થઈ શકે તો અંતરમાં તો એ ભાવ છે કે આપણે મુનિ દશા અંગીકાર કરવી છે, સાતમા ગુણસ્થાનની દશાની અંદર જ સાચો મોક્ષ માર્ગનો પુરુષાર્થ થાય છે, એટલે એ દશા અંગીકાર કરવી છે। એવી ભાવના સાથે આપણે ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત શું કરી શકીએ તો વર્તમાનમાં સ્વાધ્યાય કરીએ, સદ આચરણ અને ધ્યાન એ ત્રણ દ્વારા આપણે ધર્મ ધ્યાન આરાધનાને સાર્થક કરી શકીએ। સાથેને સાથે દર્શન પૂજા ભક્તિ સ્તવન વગેરે પણ હોય એવા સ્વભાવ પણ હોય, અને સદ આચરણની જયારે વાત કરીએ છીએ તો સદ આચરણ વિના તો ધર્મમાં પ્રવેશ જ નથી, એટલે કે સ્વાધ્યાય પણ કરવાને માટે આપણે લાયક ન ઠરીએ, એટલે સદ આચરણ તો હોવું જ જોઈએ। ઘણા વખત પછી ફરી પાછી એ વાતને યાદ કરાવું છું કે જો સાત વ્યસનોનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ તો એટલા માટે કે અનંતકાય છે। હવે અનંતકાય વિના ચાલે છે, અનંતકાય એને ખાઈને શું કરવું છે? કંદમૂળનો ત્યાગ તો હોવો જ જોઈએ। ધર્મ ધ્યાન આરાધનામાં આવ્યા અને કંદમૂળનો ત્યાગ ન હોય ઠીક નહીં। એવી જ રીતે બને ત્યાં સુધી રાત્રિ ભોજનનો ત્યાગ તો કરવો જ, કેટલાકને એમ કંઈક જોબમાં આમ પ્રેમ વાત બરાબર છે, પણ ટ્રાય તો કરો પ્રભુ, પ્રયત્ન તો કરો, કંઈક ને કંઈક ગોઠવાઈ જશે। જે લોકો નિવૃત્ત છે એ રાત્રિ ભોજન કરે છે એ જરાય ઠીક નથી। તમે નિવૃત્ત હો અને રાત્રિ ભોજન ત્યાગ ના કર્યો હોય એ વાત બરાબર નથી પ્રભુ। ધર્મ ધ્યાન આરાધનામાં જોડાયા પછીથી રાત્રિ ભોજનનો ત્યાગ તો અવશ્ય કરવો જોઈએ। આટલા આટલા વર્ષોથી આટલું આટલું ખાધું, કેટલા ટન ખોરાક અને પીણાઓ અને પાણી ને બધા આપણે આ શરીરમાં નાખ્યા છે, અને જુદા જુદા સમયે ને જ્યાં ને ત્યાં, હવે કઈ પેશણા સમિતિ હોય કે ન હોય, રાત્રિ ભોજન ત્યાગની વાત કૃપાળુ દેવે તો બહુ સ્પષ્ટ સમજાવી છે કે ભાઈ સૂર્યાસ્ત થયા પછીથી એ ભોજનની અંદર એવા જ રંગના ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે જે દેખાતા નથી। એટલે રાત્રિ ભોજન ત્યાગ, અથાણા વગેરેનો ત્યાગ, કેમ કે એમાં તો ત્રસ હિંસા છે એટલે એ તો બિલકુલ હોય નહીં, અને યત્નાચાર પાંચ સમિતિ એ મુનિને માટે પાંચ સમિતિની જે વાત કરવામાં આવી છે એને આપણે સમજી અને આપણી ઉપર પણ પાછી શ્રાવક દશામાં પણ આપણું
જેટલું શક્ય છે તેટલું યત્નાચાર પૂર્વક જ જીવન જીવવું જોઈએ. એ પાંચે પાંચ સમિતિને આપણે આપણી ઉપર ઉતારવી જોઈએ. પરિગ્રહ પરિમાણ, ગૃહસ્થ આશ્રમમાં છીએ એટલે કેટલો પરિગ્રહ હોય, પણ પરિગ્રહ રાખવો છે. પરિગ્રહ જે છે, જે વસ્તુઓ જે છે એ મને ઉપયોગી છે એનો જરાક વિચાર કરવો. વારંવાર એ વિચાર કરવાથી પદાર્થો સમીપમાં રહ્યા હશે તે છતાં પણ એના પ્રત્યેનું વલણ છે એ બદલાઈ જશે. એ મને ઉપયોગી છે એ બહુ તીવ્રતાથી માનતા હતા એ વાત બદલાઈ જશે. એ વધારે મેળવવાનો ભાવ પછી રહેશે નહીં. ઠીક છે છે તો ભલે રહ્યું, અને જાય તો જાય, હવે એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ આમે મને ક્યાં મારા આત્માને લાભદાયી હતું, ઉલટું મને તો એ બંધનું કારણ થતું હતું. વારંવાર એનું લક્ષ્ય કરી અને હું મારો સમય વ્યતીત કરતો હતો. એવો એ પરિગ્રહ તરફનો જયારે ભાવ ઉત્પન્ન થાય અને એવી ઉદાસીનતા આવે કે આ બધા ભોગવવાના પદાર્થો ખરેખર હું ભોગવી શકું છું, ભોગવી તો શકતો નથી, ભોગવવાના ભાવ કરી અને પાપના બંધ કરું છું. ભોગવવું એટલે પાપ, ભોગવવાનો ભાવ જ પાપનો ભાવ છે. કર્મફળ ચેતના, કર્મચેતના અને કર્મફળ ચેતનામાં જ્યાં સુધી આ જીવ ચોંટ્યો છે ત્યાં સુધી જ્ઞાન ચેતના તો છે જ નહીં, એ અજ્ઞાન ચેતનાના ભાવમાં જ છે. કર્મચેતના અને કર્મફળ ચેતના તો અજ્ઞાન ચેતના છે. આ ચેતન એવા ભગવાન આત્માને જ્ઞાન સ્વરૂપને પણ એવી અજ્ઞાન ચેતના હોય એટલે એમ કરી અને પરિગ્રહ પરિમાણ પણ કરી લેવું. નવા બીજા પરિગ્રહો હવે નથી જોઈતા. બાહ્ય તપ શક્ય હોય એટલું કરવું, જે રીતે થાય એ રીતે કરવું. વૃત્તિને સંક્ષેપી લેવાનો ભાવ કરવો વારંવાર. ઓછા પદાર્થો ખાવા, ઓછા પદાર્થો બનાવવા, બહુ ઓછા પદાર્થો બનાવવા, પોતાને નિમિત્તે ને પરને નિમિત્તે પણ. એ પરને નિમિત્તે બનાવો કે પોતાને નિમિત્તે બનાવો એમાં એક સરખું પાપ છે. બનાવવાનો ભાવ જે આવ્યો એનો અર્થ જ એ છે કે એની રૂચિ છે, એની રૂચિ છે, એટલે એ બંનેમાં સરખું જ પાપ છે. બીજાને હું ખવડાવું એમાં પણ એમ જ છે. આત્મા બીજા આત્માને શું ખવડાવે, પોતે ખાતો નથી, એ બીજાને શું ખવડાવવાનો છે. ભગવાન આત્માને ક્યાં ખાવું પીવું છે, માત્ર પોતે પોતાનો રાગ પોષે છે, પોતે પોતાનો રાગ પોષે છે. મહેમાનો આવવાના છે એટલે 25 વસ્તુ બનાવવી. અરે ભાઈ, એ 25 વસ્તુ બનાવી અને તું તારી વાહવા કેવડાવવામાં કેટલું પાપ કરી રહ્યો છે એ વિચાર કર્યો. એના કરતા 2 વસ્તુ 3 વસ્તુથી તું ચલાવતો તો એવું જ સાદું છે. મહેમાનો બનાવ ને પ્રભુ, નકામાનો શુક્ર પાપ વહોરી રહ્યો છે. કોને માટે, કોને માટે પાછું વાળીને જીવ જોતો જ નથી. એટલે જયારે બાહ્ય તપની વાત આવે ત્યારે બધી વાત એમાં આવી જાય છે કે સ્વાદ પોતે નથી કરવા તો બરાબર છે કે બીજાઓને સ્વાદ કરાવવાનો ભાવ ના આવવો જોઈએ. અનેક વસ્તુઓ આપણને જયારે એનો ત્યાગ વર્તે છે તો સમજી લેવું કે પેલાને સામાને એનો ત્યાગ છે, નહીં હોય તો શીખશે, નહીં હોય તો શીખશે. બધું ન કરવું, બાહ્ય તપની અંદર એ વાતને સમજવી. કેટલાય લોકોને એમ છે કે ના ના બીજાઓ આવે એટલા પૂરતી અમે છૂટ રાખી. અરે જૈનોમાં પણ મેં એવા લોકોને અહીંયા અમેરિકામાં જોયા છે, અમે તો નથી પીતા પણ હવે પેલા એવા અમારા અમેરિકન મહેમાન આવે તો અમારે એમને પીવડાવવું પડે. અરે મૂર્ખ છો પ્રભુ, ઉલટો તું એને એમ કે ને કે અમે નથી પીતા તો એ કદાચ શા માટે નથી પીતા એમ પૂછશે અને પછી એમાંથી કદાચ એ પ્રેરણા પામી અને એ પણ છોડી દેશે. પણ આવો એને વિચાર નથી આવતો. એટલે આ બધું બાહ્ય તપ જ છે, એક પ્રકારનું તપ. એટલે તપવું, પ્રતપન, પોતે એમાંથી બહાર આવવું તપીને, એનું નામ તપ છે. એટલે આ બધા જે ઇન્દ્રિયના વિષયો જે છે એ વિષયોને છોડવા માટે આ તપ હોય છે. એમાં માત્ર કઈ ઉપવાસ કરીએ કે આંબીલ કરીએ એટલે કઈ તપ થઈ જાય એવું નથી પ્રભુ. બધી વસ્તુને સાચી રીતે સમજવાની છે. આ બધું તપ છે. ઈચ્છા નિરોધ તે તપ છે. ઈચ્છાઓ એવી થવી જ નહીં. પોતાને માટે કે પરને માટે બંનેનો અર્થ એક જ થાય છે કે પોતાને ગમે છે એટલે જ પરને માટે કરે છે. કોઈ પણ ઈચ્છા જે છે તે ઈચ્છા, એ ઈચ્છાનો, ઈચ્છા ઉત્પન્ન થવી, ઈચ્છાનો ત્યાગ થઈ છે તો એ જ વખતે શીઘ્ર સમજીને ત્યાગ કરવો, એ ઈચ્છા નિરોધ તપ છે. આજે એની વાત નથી લેવી, પણ આ તો સત આચરણની અંદર એ મહત્વનું પાસું છે. અને ધ્યાન આરાધનામાં હવે આપણને સમજાયું છે કે આના સિવાય બીજું કાંઈ કરવા જેવું છે જ નહીં જીવનમાં. અનંતકાળ વીતી ગયો, ભવના ભ્રમણ અટક્યા નહીં,
ગુરુદેવ હંમેશા એ વાત કરે છે કે ક્યારેય એને પોતાના આત્માનો વિચાર જ કર્યો નથી. હવે આ ભાવમાં આટલો આત્માનો જો વિચાર થયો હોય તો આ જીવનને સાર્થક કરવું છે. તો હવે એકમાત્ર ધર્મ ધ્યાન આરાધના, એટલે ધર્મ ધ્યાન આરાધનાને આપણે ઉગ્ર આરાધના તરીકે લઈએ છીએ. એટલે આપણે કેટલોક નિત્યક્રમ પણ બનાવ્યો છે. નિત્યક્રમ દ્વારા આપણે આપણે ક્યાંય પડી ન જઈએ અને આપણે આપણી જાતને સાચવી રાખી અને ધર્મ ધ્યાન આરાધનામાં રત રહીએ, એટલા માટે એક પ્રકારનો આપણે નિત્યક્રમ અપનાવ્યો છે. નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ 3 વખત કરીએ, પદસ્થ ધ્યાન કરીએ, સ્વાધ્યાય કરીએ, પ્રતિક્રમણ કરીએ, બીજો એક સ્વાધ્યાય પણ કરીએ, અભિષેક પૂજા જ્યારે મંદિર જઈએ ત્યારે કરીએ, રૂપસ્થ ધ્યાન કરીએ ત્યારે, આ બધી વસ્તુ જરૂરી છે. અને એમ જ આખો દિવસ જયારે એમ જ રહેવાશે, એમ જ થયા કરશે, તો પછી સ્વરૂપનું લક્ષ્ય થયા વિના રહેશે નહીં, એટલે કે બીજી જગ્યાએ લક્ષ્ય જશે નહીં અને આ જીવ નવરો પડશે. આપણી રોજની વાત છે, સામાન્ય વાત છે, ફરીથી યાદ કરાવ્યું. તો સ્વાધ્યાય લઈએ આપણે. સ્વાધ્યાયની અંદર આપણે અહીંયા ધ્યાન આરાધનાની અંદર અન્ના શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. પહેલા આપણે તત્વાનુશાસનનો અભ્યાસ કર્યો છે. અત્યારે આપણે તત્વજ્ઞાન તરંગિણી, જે ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી રચિત છે, એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વજ્ઞાન તરંગિણીના સ્વાધ્યાયની અંદર અત્યારે 10મો અધિકાર ચાલે છે. એમાં અહંકાર અને મમકાર એને તજવાની વાત કરવામાં આવી છે. આ અધિકારમાં એની આપણે 10 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે અને અહંકાર તજવાની વાત અગાઉની ગાથાઓમાં આવી છે. હવે મારાપણાનો ભાવ, મમકાર, મમત્વ એને તજવાની વાત આગળની ગાથાઓમાં કરે છે. આપણે ગાથા 11 થી આજે આગળ લઈએ છીએ. ગાથા 11 અને 12 બે ગાથા સાથે છે. અહીંયા કહે છે કે કર્મ શુભાશુભ તે નહીં મારા, શરીર પણ નહીં મારું કાંઈ, માત પિતા કે ભગિની ભ્રાતા, સ્ત્રી પુત્ર આદિ મારા નહીં. અને 12મી ગાથામાં કહે છે કે ગાય અશ્વ ગજ ધન પક્ષી દુકાન મંદિર નહીં મુજ ધામ, દેશ નગર નૃપ પણ મારા નહીં, નિર્મમત્વ ચિંતન એ પામ. શુભાશુભ કર્મો મારા નથી. શુભાશુભ કર્મો ને કારણે જે એના ફળ રૂપે જે પદાર્થો કે સંયોગો જે કંઈ પ્રાપ્ત થાય છે એ પણ મારા નથી. આ ગતિ પ્રાપ્ત થઈ છે મનુષ્યની, તો એ ગતિ પણ મારી નથી. એને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું છે તે શરીર પણ મારું નથી. શરીર નહીં હતું, ધર્મ કેવી રીતે કરીશું? શરીરમાં જયારે એટલું મમત્વ પડ્યું છે ને, એમાં એકત્વ બુદ્ધિ છે ને, તો એ પછી આવી દલીલ કરે છે કે શરીર વિના ધર્મ કેવી રીતે થાય? તો શરીર વિના જ ધર્મ થાય છે. શરીરને લક્ષ્ય જે થાય છે, શરીરને લક્ષ્ય જે થાય છે એ તો બંધ જ થાય છે. એમાં મુક્તિનું કોઈ કારણ સમાતું નથી. એક પણ વસ્તુ એવી નથી જે શરીરના લક્ષ્ય થતી હોય અને એમાં શુદ્ધ ભાવ થતો હોય. શરીરનું લક્ષ્ય તો પછી શુદ્ધ ભાવ ક્યાં આવ્યો? ઉપયોગ જ બહારમાં છે. શરીરના લક્ષ્ય, શરીર દ્વારા જે થતી જે કંઈ ક્રિયાઓ વગેરે જે છે, એ જડની ક્રિયાઓ છે, એના કારણે થાય છે. અને એમાં જીવ અભિમાન કરે છે કે અમે આ બાહ્ય તપ કર્યું. બાહ્ય તપ તો થવાનું છે, તે થાય છે, માત્ર ભાવ જીવનો છે. શરીરના લક્ષ્ય જે કંઈ થઈ રહ્યું છે એમાં જે ભાવ છે એ શુભ ભાવ અથવા તો અશુભ ભાવ હોય. એટલે શરીર દ્વારા ધર્મ થાય છે એમ નથી. ધર્મનું મૂળ કારણ તો જીવનો જ્ઞાન સ્વભાવ છે. જીવનો જ્ઞાન સ્વભાવ છે એ મૂળ કારણ છે. ધર્મ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, ધર્મ એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ. તો સ્વરૂપની પ્રાપ્તિ તો જ્ઞાન દ્વારા થાય છે, કોઈ ક્રિયા દ્વારા થતી નથી. તો પછી બીજા બધા પદાર્થો જે છે એ પરમાર્થે મને ધર્મનું કારણ તો હોઈ શકે જ નહીં. એટલે બહુ સહેલું થઈ જાય છે. આ શુભ કર્મ જે કહીએ, પુણ્યના ઉદયો જે કહીએ, તો એમાં એ દલીલ કરે છે કે જો એવું પુણ્ય નહીં હોય તો પછી આ જીનવાણી ક્યાંથી પ્રાપ્ત થાય? પુણ્ય હોવું જોઈએ ને. ભાઈ બધી વાત બરાબર થાય, પણ જીનવાણી પ્રાપ્ત થયા પછી કેટલા જીવો મોક્ષે ગયા? અત્યારે જીનવાણી કેટલા જીવોને પ્રાપ્ત છે? જીનવાણી મોક્ષનું કારણ નથી.
જે મુક્તિનો પુરુષાર્થ કરે છે, જે મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરે છે, એને નિમિત્ત તરીકે જીનવાણી હોય જ છે. જીનવાણી પ્રાપ્ત થઈ છે, અને જો તું એમ માનતો હોય કે પુણ્યને કારણે જો જીનવાણી પ્રાપ્ત થઈ છે, તો પછી જીનવાણીનું પ્રાપ્ત કર્યાનું જે એનું હાર્દ જે છે એનો સ્વીકાર તને થવો જોઈએ કે જીનવાણી મને પ્રાપ્ત થઈ છે તો મારે એને સાર્થક કેવી રીતે કરવું? તો કે મારે જીનવાણીનો એવો અભ્યાસ કરવો જોઈએ કે જેથી આ ભાવમાં મને સમ્યક થાય. કહેતો હતો ને કે પુણ્યને કારણે જીનવાણી પ્રાપ્ત થઈ છે, તો પછી હવે જીનવાણી પ્રાપ્ત થઈ છે અને પુણ્યને કારણે પ્રાપ્ત થઈ છે, તો પછી પ્રભુ એવો પુરુષાર્થ જીનવાણીના આશ્રય કેમ થતો નથી? પણ ના, એને પુણ્યની રૂચિ છે, જાણે ત્યાં પુણ્યની રૂચિ છે એટલે દલીલ કરે છે. અહીંયા કહે છે કે શુભાશુભ કર્મો મારા નથી, અને એને કારણે મળેલ આ ગતિમાં જે કાંઈ શરીર અનુકૂળતાઓ આ બધું એ પણ કાંઈ મારું નથી. કેમ કે એનું મમત્વ જ્યાં સુધી હશે ત્યાં સુધી દ્રષ્ટિ બહાર રહેવાની છે, ત્યાં સુધી દ્રષ્ટિ બહાર જ રહેવાની છે. એક અથવા બીજા પ્રકારે એ પોતાની માન્યતાના પોષણ જ કરશે, એ દલીલ જ કરશે. એટલે એનું મમત્વ તો છોડવું જ રહ્યું. બીજી રીતે વિચાર કરવો, ન છૂટતું હોય તો આપણે આપણી માસ્ટરકી લાગુ પાડવાની કે સિદ્ધ ભગવાનને આ બધું હોય છે, સિદ્ધ પરમાત્માને છે તો નથી, તો સિદ્ધ પરમાત્માને નથી તો પણ મને પણ ન હોય, અને મને ન હોય તો પછી મારે એના તરફનું લક્ષ છોડવું જ જોઈએ. અને લક્ષ છોડવું એટલે એમાં એકત્વ બુદ્ધિ, મમત્વની બુદ્ધિ, એમાં હિત બુદ્ધિ, એ બધી મારે છોડવી જ જોઈએ, માસ્ટરકી લગાવવી. કેમ કે વારંવાર આપણે ભૂલી જઈએ છીએ, લપસી જઈએ છીએ, અને એક અથવા બીજા પ્રકારે એવી ખોટી દલીલો કરી અને છેવટે તો આપણે આપણો રાગ પોષીએ છીએ, આપણું મિથ્યા માન પોષીએ છીએ. શરીર સારું હશે તો ધર્મ થશે, પુણ્યના કારણે આપણને ધર્મમાં અનુકૂળતાઓ પ્રાપ્ત થશે, જીનવાણી પ્રાપ્ત થશે, આ બધી વાતો આવતી હોય વ્યવહાર નહીં, કેટલાક કથનો આવતા હોય એને આપણે પકડીએ, આપણને જે ગમે છે એને આપણે પકડીએ છીએ. પણ અંદર ધર્મની વાતમાં એ વાત આવી કે નિશ્ચયથી તો તારા સ્વરૂપમાં એકાગ્રતા એ ધર્મ છે, એને કેમ નથી પકડતા? સ્વરૂપમાં એકાગ્રતા એ જ ધર્મ છે એ વાત હજારો વખત ગુરુદેવ પાસેથી સાંભળ્યા છતાં પણ સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન કેમ નથી કરતા? ત્રણ વખત આપણે નિર્વિકલ્પ ધ્યાનના પ્રયોગની વાત નિત્યક્રમમાં મૂકી તો એમાં તો પ્રમાદ સેવીએ છીએ. જે ગમે છે એ કરીએ છીએ, પણ એ ગમે છે એને કારણે જ પડવાનું થાય છે. અનંત કાળથી એમ જ થયું છે, જે કરવાનું હતું એ કર્યું નહીં, અને ઊંધે રવાડે આ જીવ ચડી ગયો છે. એ પરમાત્મા મને ક્ષમા કરો, મેં અનંત કાળમાં ભૂલો ઘણી કરી છે, મારાપણાના ભાવો દરેક વસ્તુમાં કર્યા છે. એવું કોઈ પૂતગળ પરમાણુ નથી કે જેના સંયોગમાં હું અનંત કાળમાં આવ્યો ન હોઉં, અને બધામાં એ મેં મારાપણાનો ભાવ જ કર્યો છે. એને મેં ગ્રહ્યું છે, એક અથવા બીજા પ્રકારે મેં એને ગ્રહ્યું છે, વાસ્તવમાં ગ્રહી શકતો નથી, છતાંય મેં એને ગ્રહવાનો ભાવ કર્યો છે, એટલે એ રીતે ગ્રહ્યું જ છે, એ મેં છોડ્યું જ નથી. કદાચ છોડીને નીકળી ગયો તો અંતરમાં તો એમ જ રહ્યું કે મારું હતું અને મેં છોડ્યું. નિદશામાં પણ મેં એમ જ કર્યું, એટલે તો આ અનંત કાળથી સમ્યક વિના ભાન ભૂલ્યો. હવે આ વાતનો સ્વીકાર જયારે થયો છે તો પછી એ બધા તરફનું લક્ષ છોડવું છે, તો લક્ષ છોડવું છે તેમાં એકત્વ મમત્વ છોડવું જ રહ્યું. એના દ્વારા પોતાનું કોઈ રીતે અસ્તિત્વ છે જ નહીં એવો દ્રઢ નિર્ણય કરવો જ જોઈએ કે શરીર દ્વારા કઈ મારું અસ્તિત્વ છે. અનાદિનો અનંત કાળથી હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ સિદ્ધ સમાન પરમેશ્વર છું, અને આ શરીરને મારી ઓળખાણ માનું છું. જે મારી ઓળખાણ નથી એને હું મારી ઓળખાણ થઈ જાય. ગુરુદેવ મને એમ કહે છે કે તું જો ને, તારા અંદરમાં જો ને, તું અનંત ગુણનો પિંડ ભગવાન છો. જીનેશ્વર ભગવાનની વાણીમાં એમ આવ્યું કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો. તો આ બધું છોડી અને આ આ જે નશ્વર દેહ, આ શરીર, અને એ શરીરને મળેલી જે કઈ નામ વગેરે અને આસપાસમાં એના સંબંધો વગેરે, અને વર્તમાનમાં કઈ કોઈક પ્રકારે જે અભ્યાસ કર્યા એ બધી, એને પોતાની ઓળખાણ માનવાની ભૂલ આ જીવ શા માટે કરી રહ્યો છે? હું રમેશ, હું ડોક્ટર, આ નકામી ફાલતુ જેવી વસ્તુઓ એ મારી ઓળખાણ છે. જે રહેવાનું નથી એ મારી ઓળખાણ છે. કે હું આત્મા છું, શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું, એ મારી ઓળખાણ છે. જીવે આ તરફનો વિચાર જ નથી કર્યો. જે એને મોટું મળ્યું છે, અતિ મહાન પ્રાપ્ત થયું છે, એ એની ઓળખાણ, સાચી ઓળખાણ છે, એનો એ સ્વીકાર નથી કરતો. અને પેલા છાણના કીડાની જેમ છાણમાં ને છાણમાં જ આનંદમાં
રોકાઈ રહ્યો છે, એમાં જ આનંદ માને છે. અરે રે પ્રભુ ક્ષમા કરો, બહુ મોટી ભૂલ થઈ છે, બહુ મોટી ભૂલ થઈ છે, હવે એ ભૂલ નથી કરવી. મારું શરીર નથી, શરીરના સંબંધે પિતા એ પણ મારા પિતા ક્યાંથી, માતા બેન ભાઈ પત્ની પતિ પુત્ર પુત્રી કોઈ મારા નથી, એ બધા ભગવાન આત્મા છે. એ આખો આ ભવમાં એક જેમ નાટકનો રોલ છે એવી રીતે રોલ છે. એ જ પિતા આગલા ભવની અંદર કદાચ મારા દાદા હોય, અને કદાચ એ પિતા મારા ગુરુ પણ હોય, અને એ કદાચ મારા મિત્ર પણ કોઈ ભવમાં થયા હોય, અને એ જ પિતા આનો જીવ કોઈક ભવમાં મારો પુત્ર પણ થયો હોય, અને હું એનો પિતા કે એની માતા બન્યો હોઉં કે એ મારા પતિ બન્યા હોય, એનો એ જ પિતાનો જીવ શું શું એની સાથે સંબંધો નહીં થયા હોય. એવી જ રીતે બધા જીવોની સાથે આ ભવમાં જે આપણી સાથે રહેલા જીવો છે એની સાથેના મારા સંબંધો કેવા થયા હશે. પૂર્વના 50 ભવનો આપણે વિચાર કરીએ, અને જો આપણને કોઈ આપણા 50 ભવ કે તો જેની સાથે અત્યારે વર્તમાનમાં સંબંધ છે એની સાથે તો જુદા જુદા કેટલાય સંબંધો ની વાત આપણને જાણવા મળે. તો કયો સંબંધ સાચો, કયો સંબંધ સાચો? બધા જ સંબંધો પૂર્ણ થઈ ગયા. તો સાચું શું છે? તો કે ભગવાન આત્મા છે, હું પણ ભગવાન આત્મા છું ને એ પણ ભગવાન આત્મા છે. બીજું કોઈ સંબંધ નથી વિના પ્રત્યે, પિતા માતા બહેન એ બધા પ્રત્યે અવિનયનો ભાવ કરવાની કોઈ વાત નથી કરી. અહીંયા વાત એ કરી છે કે એ સંબંધને કારણે તને રાગ થાય છે, એ સંબંધને છોડ, એ બધા પ્રત્યે સંભાવ રાખ, એ બધા ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, બધા પોતપોતાનું પરિણમન કરી રહ્યા છે, અને એમાં તને તારા પુણ્ય પ્રમાણે જે કંઈ પ્રાપ્ત થાય છે તો તું એમાં એમને કોઈક રીતે ઉપકારી માને છે, અથવા તો કોઈક રીતે તું એમ પણ માને છે કે એમને કારણે તને ન પ્રાપ્ત થયું. આસપાસમાં રહેલા સ્વજનો જે છે એનું પોતાનું પરિણમન કરી રહ્યા છે, એમના ભાવ એમના સુધી જ છે, એમના ભાવ મારા સુધી પહોંચતા નથી. કોઈ કોઈ મારા પ્રત્યે રાગ કરે કે દ્વેષ કરે એથી એ ભાવ કઈ મારા સુધી પહોંચે અને મારા કર્મના ઉદયોને બદલી નાખે એવું તો બનતું નથી. એણે કઈક કર્યું, એને તો શું કર્યું, એ તો કરી કઈ શકતો નથી. એ આત્મા ભગવાન આત્મા ભાવ કરે એ સિવાય બીજું કઈ કરતો નથી, પણ એને કઈક કર્યું માટે મારું આમ થયું. અરે ભાઈ, એનું એનો ભાવ એના સુધી જ રહ્યો, અને ક્રિયા કરવા માટે તો કોઈ જીવ સમર્થ છે જ નહીં. શું ક્રિયા કરે? આત્માની એક જ ક્રિયા હોય, જ્ઞાન ક્રિયા હોય, બીજી કોઈ ક્રિયાનો એ સ્વામી છે જ નહીં, કરી શકતો નથી. અને હું નકામાનો દ્વેષ કરીને રહ્યો છું કે એને કારણે અમારું આ થતું નથી, એને કારણે અમે આમ જતા નથી, એને કારણે તેમ થતું નથી. આ બધી વાત રે પ્રભુ, આ શું લઈને બેઠો છો? એ બધા ભગવાન આત્મા છે, બધા પોતપોતાના પુણ્ય અને પાપના ઉદયો સહિત પોતાનું જીવન જીવી રહ્યા છે, અને એમના ભાવ એમના સુધી છે, એને કારણે એમને પુણ્ય અને પાપના બંધ પડે છે, અને એ શુદ્ધ ભાવે થાય છે તો એ પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. બસ વાત પૂરી થઈ. તો પછી આ પિતા માતા બહેન ભાઈ સ્ત્રી પુત્રી બધા મારા ક્યાંથી થયા? કોઈ કોઈનું છે જ નહીં, કોઈ કોઈનું હોઈ શકે જ નહીં, બધા ભગવાન આત્મા છે. અને પછી આ પુણ્યના ઉદય કરીને અહીંયા ગાય અશ્વ ધાતી એટલે બધા એ બધું કઈ પણ મળ્યું હોય એ રીતે હોય, અથવા તો પછી અત્યારે વર્તમાન પ્રમાણે જોઈએ તો આ વાહનો બધા મળ્યા હોય, કે આ કોમ્પ્યુટર ને કાર ને આ બધું મળ્યું હોય, ધન લક્ષ્મી મળ્યું હોય, પક્ષી કેટલાક લોકો તો પાળે ને. અરે પ્રભુ, આ શું કરી રહ્યો છે? કોણ કોને પાળે, ઉપટ પાળે ને આ બધું? અને આ કોઈ દુકાન હોય, ઓફિસ હોય, બજાર છે, આ ઘર છે, આ આ શહેર છે, આ આ નગર છે, અને એમાં ક્યાંક કોઈક પોતાને એવી પદવી મળી ગઈ હોય, એ નગરપતિ થયો હોય, મેયર થયો હોય, કે કોઈક જગ્યાએ પ્રેસિડેન્ટ થયો કે કંઈક થયો હોય. અરે અત્યારે તો હવે રાજા ન રહ્યા, પણ રાજા થયો તો એનું રહ્યું નહોતું, ક્યાં એ લઈને ગયો એનું રાજ કે દેશ? કાંઈ મારું નથી, શું મારું છે? હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. ફરીથી યાદ કરાવું, જો ક્યારેય કાંઈ પણ બીજા વિકલ્પ આવતા હોય તો સમજવું કે એ મારો રાગ છે, એમાં મારું માન પોસાય છે, એટલા માટે આવો વિકલ્પ આવે છે. ધર્મના નામે હું ખોટી દલીલ કરી રહ્યો છું. માસ્ટર કી લગાવો, સિદ્ધ ભગવાનને હોય, સિદ્ધ ભગવાનને ન હોય તો મને ન હોય, સિદ્ધ ભગવાનને ન હોય તો મને ન હોય.
હું પણ શુદ્ધ ભગવાન આત્મા છું, મને પણ એ હોય નહીં. અને જે માન્યતા કરી છે એ માન્યતા ભૂલ ભરેલી છે, એ મિથ્યાત્વ છે, બીજું કાંઈ નથી. એવું ચિંતવન એ નિર્મમત્વ છે. એવું ચિંતવન એ નિર્મમત્વ છે. 11 અને 12મી ગાથા છે, તે પછીથી 13મી અને 14મી ગાથા છે. એમાં કહે છે કે મારું એ ચિંતનથી બંધન, મોક્ષ ન મારું જો દઢ થાય, બંધન બે અક્ષરથી મુક્તિ ત્રણ અક્ષરથી એમ સદાય. નિર્મમતા એ પરમ તત્વ છે. ધ્યાન વળી વ્રત એ સુખસાર, ધ્યાન વળી વ્રત એ સુખસાર, શીલ પરમ ઇન્દ્રિય નિગ્રહ એ, તેથી ચિંતન એ ઉર્ધાર. જો અહીંયા સાથે ને સાથે ઉપદેશ પણ આપી દીધો છે, કે છે કે મારું એ બે શબ્દ, બે અક્ષરનો શબ્દ જે છે ને, એ બે અક્ષર મારું એવા ચિંતનથી બંધન થાય. જ્યાં જ્યાં મારાપણાનો ભાવ કરીએ, મારાપણાનો ભાવ કર્યો એટલે પછી રાગ, અને રાગ થયો તો સિક્કાની બીજી બાજુ એવો દ્વેષ થયા વિના રહેવાનો જ નથી. મારાપણાનો ભાવ, મમત્વનો ભાવ, કોઈના પ્રત્યે મારાપણાનો ભાવ હોય નહીં. સાક્ષાત તીર્થંકર ભગવાન પ્રત્યે પણ મારાપણાનો ભાવ જે છે તો એ મમત્વ છે. ભગવાન પ્રત્યે, ભગવાન પ્રત્યે એમણે જે પ્રાપ્ત કર્યું છે અને એમનો જે ઉપકાર છે એ માટે સ્તુતિ સ્તવન હોય, પણ મારા ભગવાન એવું મારું ક્યાંથી લાવ્યો પ્રભુ? એમાં તો રાગ છે, બીજું કાંઈ નથી. અને એ પણ મિથ્યાત્વનો રાગ છે. પ્રભુ પ્રત્યેનો અહોભાવ, એમણે જે પ્રાપ્ત કર્યું છે અને એમણે જે આપણને આપ્યું છે એ હોય. એટલે બીજા પ્રત્યેની તો વાત જ છોડી દેવી. મારાપણાનો ભાવ, મારું મારું મારું, એ બંધનું જ કારણ છે, બીજું કાંઈ એનાથી પ્રાપ્ત થતું નથી. મારામાંથી મારું છે એટલે એમાં કર્તૃત્વ બુદ્ધિ અને ભોગતૃત્વ બુદ્ધિ બંને પડી છે. એમાં કાંઈક કરવું, ફેરફાર કરવું એવી બુદ્ધિ પણ પડી છે, અને ભોગવું એવી બુદ્ધિ પણ પડી છે. અને જો ભોગવવાની બુદ્ધિ પડી છે તો વિશેષ પ્રાપ્ત કરવું એવી પરિગ્રહની બુદ્ધિ પણ એમાં આવી જાય છે. અને પરિગ્રહ, વિશેષ પ્રાપ્ત કરવાની જો બુદ્ધિ થઈ તો પછી એને માટેનો એ ઉપાય પણ શોધે, અને એ ઉપાયમાં માયાચાર પણ આવી જાય અને રાખે છે, એટલે છોડવી નથી, એટલે લોભ પણ આવી જાય. અને પછી કોઈક લઈ જાય છે તો ક્રોધ પણ આવી જાય, અને પોતાની પાસે છે તો એનો અહંકાર, માન પણ આવી જાય. એટલે બધા કષાયો એક પછી એક ઉભા થઈ જાય. ક્રોધ, માન, માયા, લોભ, એમાં કર્તૃત્વ, એમાં ભોગતૃત્વ, આ બધું આવી જાય. મારાપણાનો ભાવ છોડી અને હું એનાથી જુદો ભગવાન આત્મા છું, એ ભાવ જ કેળવવા જેવો છે. એટલે મારું એવા ભાવથી તો બંધન જ છે, બીજું કાંઈ નથી. એ બે અક્ષર એ બંધનનું કારણ છે. અને મારું નહીં, ન મારું એટલે મારું નહીં, ન મમ, એ ત્રણ અક્ષર, તો એવા ચિંતનથી મોક્ષ થાય છે. એ મારું નહીં, એ મારું નહીં, શું મારું નહીં, જે જે વાત આવે યાદ, એ બધામાં એક, એ પણ મારું નહીં, એ પણ મારું નહીં, એ પણ મારું નહીં, એટલે ભેદ જ્ઞાનની વાત થઈ ગઈ. શું મારું નહીં, મારું શું નહીં, તો કે આ બધા પદાર્થો, આ સ્વજનો, સંયોગે કરીને મળેલા આ પદાર્થો, આ સ્વજનો, આ શરીર, આ પુણ્ય અને પાપના બંધ જે છે એ પણ મારું નહીં, આ બધા પરના લક્ષ્ય થતા ભાવો એ પણ મારા નહીં, તો પછી મારું શું રહ્યું? બધું મારું નહીં 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 કરતા હવે બાકી શું રહ્યું? એકમાત્ર પોતાનું ત્રિકાળાય શુદ્ધ સ્વરૂપ, પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય. જ્ઞાન સિવાય બીજું પોતાનું કાંઈ છે નહીં. પોતે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, બસ. જેને માટે મારું કહેવાની જરૂર જ નથી, જે પોતે છે જ, પછી મારું શું એમાં? પોતે જે છે જ, એટલે આ મારું નહીં મારું નહીં મારું નહીં કરતો 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 જયારે આગળ વધે છે તો એમાં ભેદ જ્ઞાનની વાત કરી દીધી. અને એમ કરતા છેક ભેદ જ્ઞાન સુધી પહોંચી જાય છે. અને આ હું બસ પોતે પોતાનું જે છે તેને એ પ્રાપ્ત કરે છે, એ તો સમ્યક્ત્વનો પુરુષાર્થ છે. અને એમ સમ્યક દર્શન થયા પછીથી આગળ વધતા છેવટે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પ્રાપ્ત કરે. એટલે અહીંયા એમ કહે છે કે માટે બે અક્ષરો વડે જે બંધન છે, અને આ જે ત્રણ અક્ષરો છે એનાથી મોક્ષ થાય છે. ત્રણ અક્ષર કયા? ન મમ, મારું નહીં, ન મારું, એ ત્રણ અક્ષર છે. અને બે અક્ષર કયા છે? મારું. બે અક્ષર બંધનું કારણ છે, અને આ ત્રણ અક્ષર ન મારું એ મુક્તિનું કારણ છે. બહુ સરસ રીતે વાત લીધી છે, સમજવા જેવી વાત છે. આ રીતે મુક્તિનું કારણ થાય છે. એમાં ભેદ જ્ઞાન ભરેલું છે. મારું નહીં, એ મારું નહીં, એ મારું નહીં, એ મારું નહીં,
એ પણ મારું નહીં, એ પણ મારું નહીં, ક્યાં સુધી પહોંચે છે? અહીંયા સુધી આવ્યો, પોતે સો સુધી આવ્યો, આ શરીર એ પણ મારું નહીં. અને શરીરના ધર્મો અને શરીરની ક્રિયાઓ આ બધું એ પણ મારું નહીં, કાંઈ મારું નથી. જે 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 જેનો વિચાર એ કરી શકે છે બધું, મન મન પણ મારું નથી, વિકલ્પો પણ મારા નથી, આ વિકલ્પોની જાળ ના, એ કાંઈ મારું નથી. જ્ઞાન સિવાય બીજું મારી પાસે છે કઈ? મારી પાસે બીજું કઈ છે? જ્ઞાન કહેતા બધું જ આવી ગયું. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા હું છું, તો જ્ઞાન બસ જ્ઞાન. એટલે એમ એ ત્રણ અક્ષરોથી મોક્ષ થાય છે. ન મમ, બહુ સરસ રીતે વાત લીધી છે ભટ્ટારકજીએ, બહુ ટૂંકો રસ્તો બતાવ્યો ચિંતવનનો, એક સરસ રસ્તો બતાવ્યો. અને 14મી ગાથામાં કહ્યું કે નિર્મમતા તે શ્રેષ્ઠ તત્વ છે. તે જ ધ્યાન છે, વ્રત છે, સુખ છે, શીલ છે, ઇન્દ્રિય નિરોધ છે, બધું જ એમાં સમાઈ જાય છે. નિર્મમતા, મારાપણાનો ભાવ જે છૂટી ગયો, મમત્વ છૂટ્યું, તો એમ થતા જ એ એકાગ્રતા કરી શકે છે. કાંઈ મારું નથી, ભેદ જ્ઞાન કરતો થકો જયારે એ પોતે સ્વરૂપ તરફ વળે છે, તો ત્યારે ધ્યાન છે. અને ત્યારે જ એને, ત્યારે જ સાચા વ્રત છે. વ્રત સાચા બાહ્યમાં નથી હોતા, સાચા વ્રત તો અંતરંગ દશા છે, અંતરંગ દશા છે. પછી બાહ્યમાં એ ખોરાક વગેરે ન લે, એ બધી વાત જુદી છે. બાહ્યમાં જે કઈ જે ભાવ છે, 28 મૂળ ગુણની જે વાત આપણે કરી છે, એવી ચારિત્રની વાત કરીએ છીએ, કે 12 વ્રતની વાત, શ્રાવકના એ બધી વાત કરીએ છીએ, એ બધું જે છે એ તો પરલક્ષી છે, એ તો બધું પરલક્ષી છે. એટલે સાચા અર્થમાં નિશ્ચયથી વ્રત તપ બધું તો અંતરંગ છે. અને સુખ, સુખ પણ સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય છે. શીલ શું છે? આપણે તો એમ જ માનીએ છીએ કે બ્રહ્મચર્ય જે છે એ બ્રહ્મચારી એ શીલવાન છે, એટલી વાત નથી. શીલનો અર્થ શું છે? સર્વ કસાય રહિત જે થઈ ગયો છે એને શીલ છે. સર્વ કસાય ભાવથી જે રહિત થાય છે એ શીલવંત છે. અને એવા કસાયવંત, કસાયોથી છૂટી અને જયારે શીલવંત થાય છે, તો એને એને આનંદ છે, એને ચારિત્ર છે. એને ચારિત્ર કહો કે સુખ કહો કે આનંદ કહો, એ જ શીલ નું કારણ છે. જેને એવા સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ કરવી છે એ શીલવંત થાય છે. અને શીલવંત થાય છે એટલે સર્વ કસાય રહિત થઈ જાય છે. સર્વ કસાય રહિત છે એ શીલવંત છે, અને એને કારણે એને આનંદ છે. તો અહીંયા એ વાત કરે છે કે જયારે આ નિર્મમત્વ એટલે મમત્વ છોડે છે, મારાપણાનો ભાવ છોડે છે, તો મારાપણાનો ભાવ છોડે તો પછી એની સાથે એ વાત પણ સાથે આવી જાય કે એકત્વ પણ છૂટી જાય. એકત્વ પણ છૂટી જાય, એમાં પોતાપણાની બુદ્ધિ જ છૂટી ગઈ છે, મમત્વ છૂટ્યું ને એકત્વ પણ છૂટી ગયું છે. જયારે એને સાચું ધ્યાન થાય છે, સાચા વ્રત અને સાચા તપ અને સાચા સુખ શાંતિ આનંદની દશા પ્રાપ્ત થાય છે, અને એમાં પછી મારું નથી, તો પછી ઇન્દ્રિયો જીતાઈ જાય છે, ઇન્દ્રિય નિરોધ થઈ જાય છે. એમાં ઇન્દ્રિય નિરોધ થઈ જાય છે. વિષયો તરફનું હવે ક્યાં લક્ષ રહ્યું છે? કેમ કે એમાં મારાપણાનો જે ભાવ હતો, ભોગવવાનો ભાવ હતો, એ જ જયારે નીકળી ગયો છે, તો પછી એટલે એ બધું જ એક સાથે એમાં આવી જાય છે. બહુ જયારે સૂક્ષ્મતાથી છેક ઉપર સુધી જયારે પહોંચે છે નિર્મમત્વ ભાવે, ત્યારે આપોઆપ પછી ઇન્દ્રિય નિરોધ થાય છે. એટલે કે ઈચ્છાનો નિરોધ થઈ જાય છે, એવા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેની લોલુપતા વગેરે હવે ઉત્પન્ન થતી જ નથી. એ ક્યાં મારું છે? પ્રાપ્ત થાય તો એ મારું ક્યાં છે ને મને ક્યાં ઉપયોગી છે? જીભનો સ્વાદ કરવાનો વિકલ્પ ક્યારે આવે? જીભ મારી હોય તો ને, અને સ્વાદ હું કરી શકતો હોઉં તો ને, ત્યારે એ વિકલ્પ જ છૂટી ગયો છે કે આ શરીરે મારું નથી, જીભ મારી નથી, એ સ્વાદ મારા નથી. મારો સ્વાદ તો આત્મામાંથી આવતો આનંદ છે, એવી જયારે દ્રષ્ટિ થઈ ગઈ છે, એવો પાકો નિર્ણય નિર્ધાર થઈ ગયો છે, તો પછી કઈ ઇન્દ્રિયનો વિષય એમાં બાકી રહે છે? એટલે એમ ઇન્દ્રિય નિરોધ થઈ જાય છે. સાંભળવાનો જે વિકલ્પ આવતો હતો કે બહુ સરસ સંગીત છે, સંગીત સાંભળું છું, પણ સાંભળે કોણ? સાંભળે ભગવાન આત્મા ક્યાં સાંભળે જ છે? ભગવાન આત્માને ક્યાં એક કર્ણેન્દ્રિય છે? કોઈ ઇન્દ્રિય નથી, આ ઇન્દ્રિયો પણ મારી નથી. હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, તેજ સમાન પૂર્ણ પવિત્ર છું, તો શું સાંભળવું? જયારે સાંભળવું એ મારો કર્તવ્ય જ નથી, એ મારું કાર્ય નથી, એ હું કરી શકતો જ નથી, તો પછી એ વિષય પણ ક્યાં રહ્યો?
એમ દરેક વિષય જે છે એનો નિરોધ થઈ જાય છે. મન તો છૂટ્યું છે તો એની સાથે એ ભેદ જ્ઞાન કરતો થકો એ બધું છોડી શકે છે. એ વાત અહીંયા ભટ્ટારકજીએ કરી છે કે આ પણ એક દ્રષ્ટિ છે કે આ રીતે પણ પ્રભુ તું સ્વરૂપમાં આગળ વધતો થકો મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. માટે નિર્મમતાનું ચિંતવન કર્તવ્ય છે. જીવનું સંઘની પચેન્દ્રિય થયો છે તો કઈ કર્તવ્ય હોય તો એ પોતાના સ્વરૂપના લક્ષ્ય જે ચિંતવન કરવું છે એમાં આ નિર્મમત્વ એટલે કે પરમા એકતા અને પરમા મમતા પણ જે છે એને છોડવું અને એના સંબંધીનું ચિંતવન કરવું. કેમ કે વારે વારે જે જે પદાર્થો પર આ જીવ દ્રષ્ટિ કરે છે એ પદાર્થોમાં એને કંઈક કરવાની બુદ્ધિ, પ્રાપ્ત કરવાની બુદ્ધિ, મેળવવાની બુદ્ધિ, એનો એના પ્રત્યેનો અહોભાવ, આ બધું જે છે ને એને છોડવા માટે એને એ ચિંતવન કરવું જ પડશે કે ના ના એ વારો ફરી વિચાર કરીએ. જરાક બ્રેક મારીને કહે કંઈક વાત આવી કે તમને આ હું મોકલાવું, કોઈ આપણને એમ કે તમને આ હું મોકલાવું તમને ઉપયોગી થશે, બે મિનિટ જરાક વિચાર કરીએ કે ના ના વારો એ આવશે એટલે મારાપણાનો ભાવ અને નકામીની ઉપાધિ એવો પરિગ્રહ મને શું કામનો, પરિગ્રહ વધારીશ તો ઉલટી એમાં એક આટલા વસ્તુમાં મારાપણાનો ભાવ તો હજી છૂટ્યો નથી ને વળી પાછો એકમાં વધારાનો મારાપણાનો ભાવ મારે નથી કરવો, એ મારું નહીં, એ મારું નહીં. એમ ડગલે ને પગલે જીવનની અંદર આગળ વધતા વધતા જે 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 સંયોગો પદાર્થો આ બધું જે છે એ બધાની અંદર જે મારાપણાનો ભાવ જે એને છોડવાનો છે, આ જગ્યાએ જોવા જઈએ ને આ જગ્યાએ આમ કરીએ ને તેમ કરીએ, ઉભા રહો એક મિનિટ શાંતિ રાખો, શું જોવું, કોણ જુએ, ભગવાન આત્માને ક્યાં જોવું છે, ભગવાન આત્માનું ક્ષેત્ર કયું છે અને ભગવાન આત્મા કયા કયા ક્ષેત્રમાં ગયો અને કયા ક્ષેત્રમાં નથી ગયો. અરે આ જીવ અનંત કાળમાં જગતનો કોઈ એવો ભાગ નથી કે જ્યાં એ ગયો નથી, એને એટલા ક્ષેત્રાંતર કર્યા છે, આ જીવે ક્ષેત્રાંતર કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, ક્યાં નથી જઈ આવ્યો, એ નરકમાં જઈ આવ્યો છે, વિગોદમાં હતો ને બધી જગ્યાએ આ મધ્ય લોકમાં બધે ગયો છે, નથી ગયો તો ક્યાં નથી ગયો, જે લોકમાં ગયો છે નથી ગયો તો ક્યાં નથી ગયો, સિદ્ધ શિલા ઉપર નથી ગયો, બાકી બધે જઈ આવ્યો છે. એટલે શું બધા આયોજનો, આ બધા ઠીક છે, બધી બધી જગ્યાએ બધું શું છે, બધી જગ્યાએ છ દ્રવ્ય છે ને છ દ્રવ્યના જે પરિણમન છે તે જ છે, બીજું શું છે, ભૂતગળ પરમાણુના સ્કંધ છે, જાત જાતના સ્કંધ છે ને એ સ્કંધમાંથી દરેક સમયે સમયે પરમાણુ છૂટા પડે છે, નવા અંદર ઉમેરાય છે, એ બધા સ્કંધમાં શું જોવું છે, મારે શું કરવું છે, છ દ્રવ્ય સિવાય બીજું જગતની અંદર છે શું, બધી જગ્યાએ એ જ છે. એમ કરી અને તે પોતે પોતાની વૃત્તિને સંક્ષેપી લે છે અને કદાચ જવું પડ્યું તો એમાં એને એટલી રુચિ એટલી તીવ્રતા વગેરે હોય જ નહીં. આ કરવું છે, આયોજનો કરવા છે, લગ્નમાં જવું છે, આમ કરવું છે, અરે ભલા ભગવાન જવું પડ્યું તો એમાં એને એટલી રુચિ ને તીવ્રતા ને ઉત્સાહ ને આ એ બધું ન હોય, એના ઉમળકા ન હોય, પ્રભુ ઉમળકો ભગવાન આત્માનો હોય, ઉત્સાહ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેનો હોય, એ તરફનો ઉત્સાહ હોય, આ બધામાં ઉત્સાહ આટલા ઉમળકા ને આ કરીએ ને તે કરીએ, માન કસાય પોષે છે, માન કસાય પોષે છે, એને માટે ખરીદી કરવી, આ બધું શું છે, એ મમતા છે, અહંકાર છે, મમત્વ છે, બધું એમાં જ ભર્યું પડ્યું છે. એટલે એ શાંત ચિત્તથી વિચાર કરે કે એમાં મારું શું છે, મારું નથી ને, મારું નથી ને, બસ તો પછી વાત પૂરી થઈ. અહીંયા જ એને અટકાવી દે ને પ્રભુ, તારી રીતે જ તું એને સમજીને અટકાવી દે. શરૂઆત તો ક્યાંકથી તો કરવી પડશે ને. અહીંયા બધા જ કહે છે, આચાર્ય ભગવાન પણ કહે છે, અહીંયા ભટ્ટારકજી પણ કહે છે કે ભાઈ મારાપણાનો ભાવ છોડ, અને રોજ ગુરુદેવ એ વાત કરે છે, એ ક્યાં તારું હતું, કાંઈ પણ વાત હોય ગુરુદેવ એમ કે એને ફલાણાએ આ રીતે એમાં 2 લાખ રૂપિયા આપ્યા અને પછી કહે છે કે એ ક્યાં એના હતા, રોજ તો સાંભળીએ છીએ એ ક્યાં એના હતા એમ કે છે ગુરુદેવ. બહુ મોટી વાત છે પ્રભુ, એમાંથી જ આપણે મમતા ને કાઢવાની છે. આ મમત્વ જે છે અને બીજો પ્રમાદ, એ બેને કારણે આ જીવ રખડ્યો છે. તો ચિંતવન શું છે, નિર્મમત્વનું, નિર્મમત્વનું ચિંતન એ જીવને કર્તવ્ય છે. આગળ લઈએ છીએ આપણે 15મી અને 16મી ગાથા. પામ્યા અવ્યવ્ય મુક્તિ પામે વળી પામશે મુનિ ત્રિકાળ,
ते सौ निर्ममता थी माटे निर्ममता चिंतन उर्धा निर्ममता थी तप ने पंचम व्रत परिग्रह त्याग उदार परम धर्म पण प्रगटे माटे निर्ममता चिंतन उर्धार। अर्थ में कहे छे के जे मुनियो अविनाशी मोक्ष पद पाम्या छे पामे छे अने पामशे तेओ निर्ममत्व थी पाम्या छे पामे छे अने पामशे बधाए ममत्व छोड़ू छे ममत्व नो त्याग कर्यो छे अने एम करी अने आखो पुरुषार्थ कर्यो छे पोते बीजा बधाथी जुदो एवुं भेद ज्ञान कर्यु छे त्यारे निर्ममत्व विना काई थयु छे निर्ममत्व थी ज भेद ज्ञान करी अने पोते जे छे एमां पोतापणानी बुद्धि करी छे स्वमां अहम बुद्धि करी छे आ हूँ भगवान आत्मा अने एम पोताना स्वरूपनो अनुभव करी अने आगळ वधी चारित्रनो पुरुषार्थ कर्यो छे। એટલે જે મુનિઓ અવિનાશી મોક્ષ પદ પામ્યા છે કેમ કે મોક્ષ પદ તો મુનિ દશા વિના તો હોતું નથી ને એટલે મુનિની વાત લીધી છે કે મુનિઓ મોક્ષ પદને પામ્યા છે એ પણ પોતાને વર્તમાનમાં જ એ બહારમાં ચોખ્ખું દ્રવ્યલિંગ જે છે 28 મૂળ ગુણ સહિત છે એમાંય મમત્વ ન કરતા માત્ર પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એમાં એકાગ્રતા કરી અને એમાં જ પોતાપણું ધાર્યું છે કે આ હું બસ પછી મમત્વનો પ્રશ્ન જ નથી ઉઠતો જયારે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે જ મમત્વ નથી હોતું ત્યારે કોઈ બીજા પર સાથેનું એકત્વ તો છૂટી ગયું છે મમત્વ તો છૂટી ગયું છે પણ એ વખતે કોઈ વિકલ્પ નથી હોતો મમત્વ છોડવાનો ચિંતવનનો વિકલ્પ નથી હોતો માત્ર પોતાનું સ્વરૂપ જ છે એટલે એવી એ નિર્મમત્વ દશા છે એ દશાની અંદર એ પોતે સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા લીનતા કરે છે અને પછી સાતમા ગુણસ્થાનની દશામાં છે તો આગળ વધી અને શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને એમ એ બધા મોક્ષ પદને પામે છે। ભૂતકાળમાં પણ એમ થયું છે વર્તમાનમાં એમ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ એમ જ થશે। માટે મોક્ષ અભિલાષીઓએ નિર્મમત્વનું જ ચિંતન કરવું યોગ્ય છે। નિર્મમતામાં ઉત્તમ તપ અને પાંચમું અપરિગ્રહ વ્રત પણ આવી જશે તેમજ પરમ ધર્મ પણ આવી જશે માટે નિર્મમત્વનું જ ચિંતન કરવું। અહીંયા આપણને શ્રાવકને પણ સાથે ઉપદેશ આપ્યો છે કે આ રીતે બધા એ રીતે નિર્મમત્વનું ચિંતન કરતા થતા એને જ નિર્મમત્વને જ ગ્રહીને પોતે એવો પુરુષાર્થ કરી અને મુક્તિને પામ્યા છે તો હવે એ નિર્મમત્વ એ તારે માટે એક પ્રકારનું તપ છે ઉત્તમ તપ છે અને એ ઉત્તમ તપ દ્વારા તને આપોઆપ પાંચમું વ્રત જે અપરિગ્રહનું વ્રત છે તે વ્રત આપોઆપ આવી જશે। જયારે મમતા રહી નહીં તો પછી બધા પદાર્થો જે છે એના માટેની હિત બુદ્ધિ તો છૂટી ગઈ એમાં મમતા નથી મમત્વ નથી મારાપણાનો ભાવ નથી એ ક્યારે થાય કે જયારે એ મને ઉપયોગી નથી અને મારો આત્મા જે છે એ જ સર્વોપરી છે એના સિવાય બીજું મને કોઈ કાર્યકારી કે ઉપયોગી નથી એવો ભાવ કરે છે તો એ મમતા છૂટી અને એ મારું નથી મારી સાથે આવવાનું પણ નથી ને મને કાંઈ હિત કરતું પણ નથી મારા પુરુષાર્થમાં પણ કોઈ રીતે મને એ ઉપયોગી થતું જ નથી એમ જ્યારે એ મમતા છોડે છે તો દરેક પદાર્થ પ્રત્યેની મમતા છૂટતા એને હવે પરિગ્રહ રહેતો નથી। પરિગ્રહ ખરેખર વસ્તુઓ આપણી આસપાસ હોય એ પરિગ્રહ નથી પણ વસ્તુ પ્રત્યેનો જે ભાવ છે મારાપણાનો ભાવ છે એમાં હિત બુદ્ધિ છે એમાં સુખની બુદ્ધિ છે એને પ્રાપ્ત કરવાની બુદ્ધિ છે એને સંગ્રહી રાખવાની બુદ્ધિ છે આ બધું પરિગ્રહ છે। ગરીબ માણસને પરિગ્રહ નથી હોતો ના એવું કોને કહ્યું? ગરીબ માણસ એ શું વિચારે છે એને એમ છે કે આ પ્રાપ્ત કરી લઉં આ પ્રાપ્ત કરવાની જ્યાં સુધી એને બુદ્ધિ છે અને એનાથી મને લાભ છે ત્યાં સુધી એને એ પરિગ્રહ જ છે। અને શું ચક્રવર્તીને એટલો પરિગ્રહ હોય છે? જે ચક્રવર્તી તીર્થંકર થયા 16મા 17મા 18મા તીર્થંકર ભગવાન શાંતિનાથ કુંથુનાથ અરનાથ ભગવાન ચક્રવર્તી હતા તો શું એમને એ પરિગ્રહ હતો? એ તો ક્ષાયિક સંકિતી હતા એમને પરિગ્રહ કેવો? એમાં એમને કોઈ હિત બુદ્ધિ હતી જ નહીં એમને એમાં પોતાપણાની બુદ્ધિ હતી જ નહીં એટલે વસ્તુ આસપાસમાં હતી એટલે પરિગ્રહ છે એમ ન હતું। એટલે જયારે પોતાપણાનો ભાવ મમતા જયારે છૂટી ગઈ છે તો પછી એ પરિગ્રહ રહેતો જ નથી એ વાત અહીંયા આપણે માટે કરી છે કે નિર્મમતામાં ઉત્તમ તપ છે
અને પાંચમું પરપરિગ્રહ વ્રત પણ એમાં જ આવી જશે, તેમજ પરમ ધર્મ પણ આવી જશે. કેમ કે હમણાં આપણે જે રીતે વાત કરી એ રીતે એ ભેદ જ્ઞાન કરતો જ છે, આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં, એમ ભેદ જ્ઞાન કરતો 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 છે પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ વળી જશે. માટે નિર્મમત્વનું જ ચિંતન કરવું. તો આ 15 અને 16 ગાથા થઈ, આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે પુનરાવર્તન લઈએ થોડું. પુનરાવર્તનમાં આપણે વિવિધ વિકલ્પ ઉપયોગ કેવી રીતે થાય, એટલે કે કયા પ્રકારનો પુરુષાર્થ એમાં કરવો એની વાત હતી. એટલે પુરુષાર્થ એટલે આપણે જે સાચો પુરુષાર્થનો પરમાર્થ જે કરીએ છીએ એની વાત નથી. પરમાર્થ તો પુરુષાર્થ એટલે સત્યનો સ્વીકાર અને આત્મ જાગૃતિ એ છે. પણ અહીંયા જયારે નિર્વિકલ્પ ઉપયોગ કેવી રીતે થાય એની વાત વિચારતા હતા, ત્યારે આપણે કઈ રીતે આગળ વધવું એ માટે બે રીતે વાત આપણે વિચારી હતી. એક તો કે નિર્વિકલ્પ પ્રયોગ સમયે આપણને વિકલ્પ ના આવે કઈ રીતે આપણે પ્રવર્તવું એની વાત, અને બીજું પ્રયોગ સિવાયના વખતે આપણે શું કરવું જોઈએ જેથી કરીને આપણને વિકલ્પો થાય નહીં અને આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ નિર્વિકલ્પ ધ્યાનનો એ આપણો સફળ થાય. એટલે પહેલો ભાગ આપણે નિર્વિકલ્પ પ્રયોગ સમયે એ આપણે મુખ્યપણે આપણે પૂરો કર્યો છે. અને એમાં પહેલી શરૂઆત જે હતી એક વિકલ્પ કેવી રીતે છોડવો, તો એના સંબંધે આપણે વાત કરી. ઓમકારનો વિકલ્પ છોડવો નથી પડતો, એ આપોઆપ છૂટી જાય છે. પછી પ્રયોગ સમયે આપણે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિની પણ વાત લીધી. અને એના પછીથી આપણે એક બહુ મહત્વની વાત જે લીધી એમાં એ મનની પ્રક્રિયા કેવી હોવી જોઈએ, એ વખતે મન કઈ દિશામાં જવું જોઈએ, એટલે એ વિકલ્પ એક્ઝેક્ટ કઈ રીતે આગળ વધે એની વાત લીધી હતી. જેથી કરીને આપણે એ વખતે પ્રયોગ વખતે ચિંતન ધ્યાનમાં ના ચાલ્યા જઈએ. આપણે ચિંતન ધ્યાનમાં નથી ચાલ્યા જવાનું, વિસ્તારમાં નથી ચાલ્યા જવાનું. વિસ્તાર કરીશું તો આપણે સ્વરૂપ તરફ નહીં વળીએ, બહારમાં ને બહારમાં જ રહીશું. ચિંતન ધ્યાનનો સમય જુદો છે. ચિંતન ધ્યાનમાંથી તો આપણે નેરો ડાઉન કરી અને નિર્વિકલ્પ ધ્યાનના પ્રયોગમાં જવાનું છે. એટલે અત્યારે જયારે કરી રહ્યા છીએ જયારે પ્રયોગ, એ સમયે આપણે ચિંતવાનમાં નથી જવાનું. સ્મૃતિમાં કેટલી બધી વસ્તુઓ પડી હોય, આપણને શાસ્ત્રની કેટલી ગાથાઓ આ તે બધું આવડતું હોય, તો એમાં નથી જવાનું. એટલા માટે આપણે મનની પ્રક્રિયા શું હોય એની વાત કરેલી. અને એ વખતે પછી એ બરાબર મનની પ્રક્રિયા થાય છે તો જ્ઞાનની પ્રક્રિયા એ વખતે શરૂ થાય છે. અને જ્ઞાન પોતાને જ્ઞાન સ્વભાવે સ્વીકારતું થતું આગળ આપણને સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. અને એ ત્યાં આપણે ધ્યાનની પ્રક્રિયાની વાત આપણે લીધી કે એ જ પછી ધ્યાન થઈ જાય છે. તો એ બધી વાત આપણે લીધી, એ પ્રયોગ સમયની વાત આપણે લીધી. અને એમાં પછી આપણે એક પછી એક દરેક વાતનો વિચાર કર્યો કે સ્મરણ સમયે કેવી રીતે આગળ વધવું, સમોસરણનું ચિંતવન, સિદ્ધશિલાનું ચિંતવન, એ બધી પણ વાત આપણે લીધા. અને ઓમકાર દ્વારા જ્ઞાન પ્રાપ્તિની ક્રિયા, મનની પ્રક્રિયા, બધી વાત આપણે લીધી. હવે આપણે આજે લઈએ છીએ કે પ્રયોગ સિવાયના સમયે પુરુષાર્થ. એ પેલી પ્રયોગ વખતની વાત લીધી હતી, હવે આ પ્રયોગ સિવાયના સમયે આપણે શું કરવું જેથી અનેક પ્રકારના વિકલ્પો આપણને જે આવે છે એ ના આવે. વિકલ્પો નો જરાક સહેજ વિચાર કરીએ કે વિકલ્પો કઈ રીતે વધે અને કઈ રીતે ઘટે. તો પહેલા વિકલ્પો કઈ રીતે વધે છે એનો વિચાર કરીએ. તો બિનજરૂરી સંબંધોથી વિકલ્પો વધે. આટલા લોકો સાથેના આપણા સંબંધો છે ને, પછી પાછા વળી આપણે અંદરમાં માન કસાય પોષીએ એટલે પછી બધા સાથેના સંબંધોને આપણે જાળવી રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ, અને એમાં કેટલાય પ્રકારના વિકલ્પો તો હોય. એમાંથી તો જે આપણે છૂટ્યા નથી, નીકળ્યા નથી, અને ડરીએ છીએ પાછા કે પેલાને કેમ લાગશે ને પેલાને કેમ લાગશે ને એમ કરતા કરતા આપણે એમાંથી નીકળતા જ નથી. જીવન પર્યંત કેટલી બધી વસ્તુમાંથી આપણે નીકળતા જ નથી. સંબંધો જાળવી રાખવા, સંબંધો જાળવી રાખવા, સંબંધોથી લાભ. અરે ભાઈ, સંબંધથી લાભ નથી, આત્મામાં જવાથી લાભ છે. રકામાનો અનંત ભાવમાં આ જ કામ કરી અને રખડ્યો છો. ગુરુદેવ હંમેશા એ વાત કરે છે, સ્વરૂપમાં જાણે ભાઈ, આ બધું બહારમાં જે કંઈ તું કરી રહ્યો છે એનાથી કાંઈ લાભ થવાનો નથી. આ વાત તો આપણને બહુ જ બહુ જ બહુ જ બહુ દ્રઢપણે ગુરુદેવે સમજાવી દીધી છે. એટલે બિનજરૂરી સંબંધો સુકરા, હવે નવા સંબંધો વધારવાની કાંઈ જરૂર નથી. કોઈની સાથે ઓળખાણ થાય તો એ ભગવાન આત્મા તેમ એમ કરીને વાત પૂરી કરવાની હોય, પછી પાછા લેવડ દેવડના સંબંધો ને આ બધું કરવાની કાંઈ જરૂર નથી. અને બિનજરૂરી વ્યસ્તતા, આપણે આપણો નિત્યક્રમ જાળવી રાખીને રહીએ અને ક્યારેક કોઈ વસ્તુની એવી કર્મના ઉદયને કારણે એવી ઉપાધિઓ આવી ગઈ હોય તો ત્યારે પણ આપણે આપણો નિત્યક્રમ
નિત્યક્રમ છે એને જાળવી રાખવો કેવી રીતે એનો વિચાર કરી અને આ જે કંઈક આવી પડેલી ઉપાધિ હોય એમાંથી જલ્દીમાં જલ્દી નીકળી જઈએ, એમાં વધારે સમય ન આપીએ. કેટલીક વખત આપણને એવી રીતે આવી પડેલી હોય એવી ઉપાધિ, એમાં આપણે જવું પડે આ તે બધું, તો એમાં વ્યસ્ત થવાનું આવતું હોય તો અંદરમાં એમ થવું છે કે બસ હવે આ આમાંથી નીકળી જવું. અને મનમાં તો મનથી તો એનાથી છૂટા જ પડી જવું, મનથી તો એમાં ક્યારેય જોડાવું નહીં. અને બીજી વાત કે નવા 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 પ્રકારે કોઈ પણ જગ્યાએ આપણે વ્યસ્ત રહીએ અને એમાં આપણા કલાકોના કલાકો જે જતા હોય તો પહેલાથી વિચાર કરવો કે ના, આવી બિનજરૂરી વ્યસ્તતાની કાંઈ જરૂર નથી, મને મારા નિત્યક્રમ પ્રમાણે મારે તો દિવસમાં 3, 4, 5, 6, 10 વખત આત્મામાં જવું છે, વારંવાર મારે તો સ્વરૂપમાં જવું છે. સ્વાધ્યાય કરતા કરતા, સ્વાધ્યાય કરીને, ચિંતન ધ્યાન કરીને, સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન, ભલે ને 2 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ, 25 મિનિટ કે 50 મિનિટ જેટલો થાય તેટલો મારે તો એ જ કરવો છે. એ જ દ્રષ્ટિ રાખી હોય તો પછી આ બધું જે છે ને આપોઆપ ઘટી જાય કે ના, અમારે હવે એમાંથી આવું. વાત પૂરી થઈ ગઈ. એ બિનજરૂરી વ્યસ્તતા જીવતો ઘણીવાર પોતાનો માન કસાય પોષવા માટે અમારા વિના એ કાર્ય થશે જ નહીં, અમારા વિના આ થઈ શકે નહીં, એટલે અમારે તો જવું જ પડે, અમે શું કરીએ પાછા એમ કે. અને કેટલાક તો ઘણા તો એટલી બધી વાત કરે કે ભાઈ તમે, આપણે કહીએ કે તમે આમાં આવો છો, અરે ભાઈ મરવાનો ટાઈમ નથી, તમે મૂકો ને એ વાત લો. આપણે સારી વાત કરતા હોઈએ કે ભાઈ આ સ્વાધ્યાય સરસ છે, ગુરુદેવનું પ્રવચન સવારના બહુ સરસ આવે છે, કળશ અમૃતના ગુરુદેવના પ્રવચનોનો સ્વાધ્યાય બહુ સરસ છે, આપણે એમ વાત કરીને લખીને મૂકવી. અને જરાક કોકને જો કહેવા જઈએ તો કે ભાઈ અમને એમને ટાઈમ નથી મળતો, શું કરીએ, કેમ બીજે વ્યસ્ત છે. ઘણી વાર તો એવું બનતું હોય છે કે કોઈક જગ્યાએ આવી વાત આમ ચાલતી હોય ને ત્યારે પેલાને જ્યાં માન કસાય પોસાય છે ને ત્યાં જવું છે, એટલા માટે આમાં નથી આવતું, કેમ કે ત્યાં એને માન મળે છે, અહીંયા માન નથી. મોટા ભાગે આ વસ્તુ બને છે. એટલે બિનજરૂરી વ્યસ્તતા છે ને એ જીવને એ જરૂરી છે એમ લાગે છે એટલે એમાં એ વ્યસ્ત રહે છે, એની દ્રષ્ટિમાં એને એ જરૂરી લાગે છે, પણ એમ નથી વિચાર કરતો કે આત્માના લક્ષ્ય એ જરૂરી નથી, તો પછી છોડ ને, એમાં વધારે સમય સુકરા વિતાવે. અને એવા આયોજન તો બિલકુલ કરવા જોઈએ નહીં, બિનજરૂરી વ્યસ્તતા ટાળવી જોઈએ. કોઈ એવા બિનજરૂરી વ્યસ્તતા માટેના આમંત્રણો આપતું હોય ને કે આવજો અહીંયા, આમ આવજો આમ તેમ, તો ટાળવા જોઈએ કે ના ના, મારે એમાં નથી પડવું. નકામાના વિકલ્પો, એક જગ્યાએ તમે જઈને આવો, એક લગ્નમાં જઈને આવો, તમને એમ લાગે કે હાજરી પુરાવા તો જવું પડે એટલે જઈ આવીએ, હમણાં 5 મિનિટ ત્યાં વધારે નહીં. અને વાત સાચી, તમે ગયા 5 મિનિટમાં તમે એને મળી, કવર આપી, પાછા આવી ગયા, કદાચ જમ્યા, તો વધારેમાં વધારે તમે 20-25 મિનિટનો સમય ત્યાં, અને જવા આવવાનો સમય બધું થઈને 1 કલાક ગાળ્યો. હવે તમે જુઓ 1 કલાક ગાળ્યો, પણ તમે અહીંથી નીકળીને 1 કલાક જ બગાડ્યો છે? ના, તમારા તો 4 કલાકનું પાણી થઈ ગયું. કેમ કે ત્યાંથી આવ્યા પછીથી તમને બીજા વિકલ્પો આવવાના આવવાના ને આવવાના જ. ત્યાં તમે જે કંઈ જોઈને આવ્યા છો સમારંભમાં, જે લોકો મળ્યા, જેની સાથે હાય હેલો કર્યું 5, 15, 20 મિનિટના સમયમાં જમતા, અને ત્યાં જે કંઈ વાનગીઓ જોઈ વગેરે, આ બધા આટલા સ્ટોલ ને આટલા પ્રકાર, આવું બધું ના હતી, બધું જે જોયું એનો વિચાર તમને આવ્યા વિના રહેવાનો નથી, નથી ને નથી, આવશે જ. એ તમે કઈ મુનિ છો? મુનિની વાત જુદી છે, સાચા મુનિ છે એને વિકલ્પો ના આવે, એની દ્રષ્ટિ જે તરફ હોતી નથી. પણ આપણને શું થાય છે, આપણે જ્યાં જઈએ છીએ તો જે વસ્તુ જોઈએ છે એનો વિકલ્પ આવ્યા વિના રહેતો જ નથી. એટલે એ 1 કલાક નહીં પણ બીજા 4 કલાક બગડે છે, અને એને કારણે વિકલ્પો બીજા કેટલાય પ્રકારના વધી જાય છે. અને એ ભાવ મનની અંદર પડ્યું રહે છે, સ્મૃતિ તરીકે પડ્યું રહે છે. સૌથી મોટું નુકસાન જો કાંઈ થતું હોય તો મનની અંદર એ વાત પડી રહે છે. વર્ષો પહેલા જેને આપણે મળ્યા હતા એ વ્યક્તિ ત્યાં મળી જાય છે, એટલે એના સંબંધીનો વાત પછી ભાવ મનમાંથી બધી ઉખડીને બહાર આવે છે કે નાનપણમાં એની જોડે ગિલ્લી દંડા રમતા હતા, પછી એક વખત આમ થયું હતું, એક વખત પછી વાગી ગયું હતું, આમ થયું તેમ થયું, બધી વાત પછી ભાવ મન આપવા માંડે છે. જેને તમે ભૂલી ગયા હતા છેલ્લા 25 વર્ષમાં, એને મળ્યા નતા ને એ વાતે તમને યાદે નહોતી, પણ હવે જુઓ એને મળ્યા એટલે શરૂ થઈ ગયું. એવું કેટલું નવું 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 તમને યાદ આવી જાય છે. એ નવું નથી, એ અંદર પડેલું છે સ્મૃતિમાં. આ કેવી રીતે થયું? કારણ વગરની વ્યસ્તતાને કારણે તમે નકામાના ત્યાં ગઈ ને આવ્યા એમાં. એટલે બને ત્યાં સુધી વ્યસ્તતા છોડવી, બને ત્યાં સુધી, બને જેટલું બની શકે તેટલા ઇન્ટ્રોવર્ટેડ થવું, બહુ બધા સાથેના પરિચયો ને બહુ બધા સાથે હળવું ને મળવું, ને ફોન ઉપર અડધો અડધો કલાક વાત કરે લોકો, મને આશ્ચર્ય થાય કે શુકરા કરે છે, મુકતા જ નથી, ઘણી વાર ફોન મુકતા જ નથી. આપણે આપણને એમ થાય કે આ મૂકે તો સારું, નથી મુકતા.
आत्मा कई माल नहीं होता, फोन पर कोई बीजी कई एवं बात तो थती नहीं, धर्मनी बात थती हो तो भाग्य ज बनतु हे। એટલે બિનજરૂરી વ્યસ્તતાના બધા ઉદાહરણો છે, એવી બિનજરૂરી વ્યસ્તતા જે છે તેને આપણે ટાળવી જોઈએ, નકામાના વ્યસ્ત ન થવું જોઈએ, અને એને માટે બિનજરૂરી આયોજનો પણ ન કરવા જોઈએ। એટલે બિનજરૂરી આયોજનોથી પણ વિકલ્પો બહુ વધે છે, જરૂર જ ન હોય ને નવું ઊભું કરીએ। અમુક ફલાણા ભાઈનો આટલામો જન્મદિવસ આવે છે તો આપણે હવે ઊભું કરીએ, પાંચ જણને કહીએ કે આપણે એમને આ સરપ્રાઇઝ આપી છે। અરે ભાઈ મૂકને તું સરપ્રાઇઝ, છોડ ને તું સરપ્રાઇઝ છો, તને નથી થતું કે તું તિરીજમાં ચાલ્યો જઈશ? આપણે આપણી જાત માટે એમ વિચાર કરવાનો। જો હું એક વાત કહું ફરીથી, હું જ્યારે તને કહું ત્યારે કોઈએ પોતાની ઉપર ન લેવું, હું મને મારી જાતને કહું છું। જ્યારે મને એમ વિચાર આવે કે આ ફલાણાનો આ જન્મદિવસ આવે છે તો ચાલ અમુક લોકોને હું કહું અને પછી એને માટે આપણે સરપ્રાઇઝ આયોજન કરવું છે, ત્યારે હું મારી જાતને એમ કહું કે ભાઈ છોડ, તું છોડ, તું હવે આ બધામાંથી નીકળ, આ કાંઈ નવી વસ્તુ નથી ને, એનાથી કોઈને કાંઈ લાભ નથી થતો, નકામાના વિકલ્પો વધી જશે, જે તારે કરવાનું છે એ નહીં થાય, અને એના આયોજન પાછળ તારા કેટલાય કલાકો બગડશે, અને પછી તું જ્યારે ધ્યાનનો પ્રયોગ કરવા બેસીશ ત્યારે શું વિચાર આવશે કે પેલા પાંચ જણને તો કહ્યું પણ પેલા છઠ્ઠાને કહેવાનું રહી ગયું, એવું યાદ આવશે, એને પણ આ કહી દીધું હોત ને તો સારું થાત। નકામાં એ વાળી પાછા જો પહેલેથી કહી દેશે પેલાને તો આમ થશે તેમ થશે, એના સ્વજનોને આપણે બધાને તો કહ્યું છે પણ એને એક પેલાને નથી કહ્યું તો એ વાળી પાછા કહી દેશે, તો બધાને ભેગા કેવી રીતે કરીશું, આ કેવી રીતે કરશું, બધા એ જ વિચારો આવશે જ્યાં સુધી પેલાનો જન્મદિવસ નહીં આવે ત્યાં સુધી, કેમ કે પાછા તમે તો મોટા થઈને નીકળ્યા છો। એટલે હું મારી જાતને, તમે એટલે હું, કોઈ પોતાની પર ન લેવું, દરેક વખતે જયારે હું તમે કહું ત્યારે સમજો કે હું મારી જાતને કહું છું, એટલે પહેલાથી જ ક્ષમા માંગી લઉં છું। એટલે પછી તો બસ મન છોડશે નહીં, મન તમને નવરું નથી થવા દેતું, એ ભગવાન મન નવરું જ નથી થવા દેતું, એ એક નાકની વસ્તુનું આયોજન પકડ્યું એટલે એ મન દૈવિક ધ્યાનનો પ્રયોગ સફળ થવા નહીં દે, આ નક્કી વાત છે। રૂટીનમાં જેમ જેમ ચાલતું હતું, બે વખત સ્વાધ્યાય કરતા હતા, પ્રતિક્રમણ રાત્રે કરતા હતા, લઘુ પ્રતિક્રમણ કરતા હતા, અઠમ ચૌદશનું બરાબર પ્રતિક્રમણ કરતા હતા, અને દિવસમાં બીજા સ્વાધ્યાય પણ કરતા હતા, આ બધું વ્યવસ્થિત ચાલ્યા કરતું હતું, કોઈ બીજી ઉપાધિ ન હતી, શાંતિ હતી, ત્યારે કેટલાક વિકલ્પો આવતા હતા તો એ દૂર કરવા હતા, એના સામે આ નવા વિકલ્પો ઉમેરી દીધા, કેમ કે મનની અંદર ઘણી બધું પડ્યું છે, અને એ પછી મન જે છે ને એ બધું આપવા માંડશે તમને, બધી માહિતીઓ એક પછી એક પછી એક એવી આપવા માંડે કે તમે એમાંથી નીકળી જ નહીં શકો। બહુ નવા આયોજનોમાં પડવું નહીં, બિનજરૂરી વ્યસ્તતા, બધી જગ્યાએ વ્યસ્ત થવું નહીં, ક્યાંય વ્યસ્ત થવું નહીં, અને બિનજરૂરી સંબંધો બાંધવા નહીં, જરૂર જ નથી હોતી, બધા ભગવાન આત્મા છે એમ કરીને વાતને પૂરી કરવી, સારી વાત છે। સંબંધ એવા કોઈ આવ્યા છે તો બરાબર છે, એ પણ ભગવાન આત્મા છે, સારી વાત છે, આપણને ગુરુદેવ પાસેથી અને કૃપાળુદેવ પાસેથી બધું પ્રાપ્ત છે, અને આપણે જે કરી રહ્યા છીએ એમાં જ વ્યસ્ત રહીએ તો નકામાં બીજા વિકલ્પો આવે નહીં, નહીં તો ચર્ચા ચર્ચીના કમ્પેરિઝનના એવા બધા કેટલાય વિકલ્પો આવે, બધામાં બિનજરૂરી સંબંધ, બિનજરૂરી વ્યસ્તતા અને બિનજરૂરી આયોજનથી એ કમ્પેરિઝનો બહુ થયા કરે, આની સાથે આની સાથે પોતાની કમ્પેરિઝન બીજાની સાથે, આ બધું બહુ ચાલે, આ બધા વિકલ્પો વધવાના કારણો છે, આ બધા જ છોડવા જોઈએ, અને બહુ શાંતિથી વિચાર કરીને છોડવાના છે, પોતાની ઉપર એપ્લાય કરવાનું છે, એનો તો વિસ્તાર થાય, કલાક સુધી બોલીએ તો એના ઉપર પાર ના આવે એટલી વાત છે। આપણે હવે આગળ લઈએ, વિકલ્પો કઈ રીતે ઘટે, મૂળ વાત ઉપર આપણે જઈએ, જ્યારે આપણે પ્રયોગ નથી કરતા એ વખતે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ જેથી આપણને વિકલ્પો વધે નહીં, તો એને માટેની વાત હવે કરીએ છીએ કે વિકલ્પો કઈ રીતે ઘટે, વધે નહીં એની વાત કઈ, હવે એમાં ઘટાડવા છે, હવે તો ઘટાડવા છે, ઘટાડવા છે તો કઈ રીતે, તો કે ધર્મમાં શ્રદ્ધાથી વિકલ્પો ઘટે છે, કેટલા બધા વિકલ્પો જે છે એ ધર્મમાં શ્રદ્ધા કરવાથી ચાલે જાય છે, કેટલી બધી જૂની 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 કેટલી બધી માન્યતાઓ આપણે પકડીને બેઠા હોઈએ ને, અને એની સામે એક જ શસ્ત્ર ઉગામીએ આપણે કે ના ભગવાન આત્મા કાંઈ કરી શકતો જ નથી, પરનો તો આ આત્મા અકર્તા જ છે, પરના કાર્યો આ આત્મા કરી શકતો જ નથી, અને એ વાત મને ધર્મમાંથી પ્રાપ્ત થઈ છે, એ જ ધર્મ છે, એ જ સાચો ધર્મ છે, આટલી વાત કરી એટલે કેટલી બધી વાત જે છે, કેટલા બધા વિકલ્પો જે છે જાત જાતના બધા હતા એ કપાઈ જાય છે,
आम करवू तेम करवू आम करिए तेम करवू आम आयोजन करिए तेम के ना कोण आयोजन करे। गुरुदेव तार तो एक शब्द बोल करे बोले छे कोण करे आपणे ज्यारे अपनावी लईए छीए त्यारे अने ए ज गुरुदेवनी खुमारी थी आपणे ए शस्त्रनो गामीए छीए कि कोण करे। હું ભગવાન આત્મા એ કરવા માટે સક્ષમ જ નથી ને આ શું હું તો બધા એ કરવાના ભાવમાં હું તો પાપ ભાવમાં ચાલ્યો જઉં છું હું તો વિકલ્પોમાં ચાલ્યો જાઉં છું હું તો મારી શાંતિને હણી નાખું છું મારા સ્વભાવ ભાવનો ઘાત કરી રહ્યો છું। ના કોણ કરે આ ગુરુદેવનું જે વચન છે ને એ તો મંત્ર જેવું છે કોણ કરે હું કરું એ મારું કાર્ય છે નથી। ક્યારે આ વાત આવે જયારે મને એવી ધર્મમાં શ્રદ્ધા હોય તો જયારે મને આ શાસ્ત્રની એવી રૂચિ થઈ છે અને મેં એ શ્રદ્ધા કેળવી છે ગુરુદેવના પ્રવચન દ્વારા આ શ્રદ્ધા મેં કેળવી છે કે ભગવાન આત્મા પરનું કાર્ય કરતો જ નથી અને વસ્તુ આમ બની કે તેમ બની બરાબર એ બધા વિકલ્પો જે છે આમ થયું હોત તો સારું ને આમ ન થયું હોત તો સારું ને એને બદલે આમ કરવું જોઈતું હતું ને આ બધી વાત કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રસંગે ધર્મના પ્રસંગોમાં પણ એવી બધી જયારે વાત આવતી હોય ત્યારે પણ એ ધર્મની શ્રદ્ધાથી જ એ વિકલ્પ ઘટી જાય કે જે થાય છે ને કરવું ક્યાં છે એ થવાનું એ કાળે એમ જ હતું એ વખતે એ એમ જ થવાનું હતું માટે થયું છે હવે શુક્રના કામના વિકલ્પો કરવા આમ થવું જોઈતું હતું તેમ થવું જોઈતું હતું આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ એ ભાઈ એમ જ થવાનું હતું કોણ કરે। શાંતિ થઈ ગઈ મિત્ર કેટલા ડિસ્કશન એ દિવસે તમે જો આમ બોલ્યા ને એને બદલે જો તમે આમ બોલ્યા હોત ને તો વધારે સારું થાત એમ કરીને આપણે કોઈકને કહીએ પણ એ વખતે એમ જ થવાનું હતું તો એમ જ થાય બીજું શું થાય। શાંતિથી આપણે બે મિનિટ માટે બ્રેક મારીને પાછા વળીએ ખ્યાલ આવે કે ના ના એમાં એમ જ થવાનું હતું તો એ જ થયું જે થવા યોગ્ય છે તે જ થાય છે જે થવા યોગ્ય છે તે જ થાય છે કઈ નવું થતું જ નથી અને ક્રમબદ્ધ પર્યાયનો આટલો નિર્ણય જો થયો છે તો પછી પરિણામોને ફેરવવાની વૃત્તિ શું કોના પરિણામ મારે ફેરવવા છે કોના પરિણામ મારે ફેરવવા છે મારે કોઈના પરિણામ ફેરવવા નથી હું ફેરવી શકતો નથી તો પછી ફેરવવાનો વિકલ્પ કરીને શું ફાયદો છે। ગુરુદેવ શું કહે છે જ્ઞાતા દ્રષ્ટા થઈને જો ને એ પરિણામને તું ફેરવવા માટે અસમર્થ છો તું તારા પરિણામનો વિચાર કર જો આવી ધર્મમાં જયારે શ્રદ્ધા થઈ ગઈ છે તો પછી વિકલ્પો આપોઆપ કેટલા બધા કપાઈ જાય કેટલા ઘટી જાય બધા વિકલ્પો શાંત પડી જાય જે વિકલ્પો ઉત્પન્ન થતા હતા એ ઉત્પન્ન જ ન થાય। આ ધર્મમાં શ્રદ્ધા છે સાચી શ્રદ્ધા ધર્મની। વિષય બહુ મોટો છે બીજું છે સદાચારથી આપણા આચરણની અંદર જ આપણે સત આચરણ જ આચરીએ અને જ્યાં જ્યાં આપણે ભૂલ કરી હોય તો સમજી લઈએ કે મારું એ વખતનું આચરણ જે છે ને બરાબર ન હતું એક શ્રાવકને યોગ્ય એ આચરણ ન હતું એટલે પછી શાંતિ થઈ જાય। આચરણમાં આપણે ભૂલ કરીએ બાહ્ય આચરણની અંદર જ આપણી ભૂલ જો થતી હોય તો પછી એ આચરણને ભૂલ થયેલા આચરણને છુપાવવાના પ્રયત્નો થાય અને એના એની ઉપર જસ્ટિફિકેશનના પ્રયત્નો થાય અને અનેક પ્રકારના વિકલ્પો થાય એના કરતા આચરણ સદ આચરણ આચરીએ અને સદાચરણમાં જ્યારે જ્યારે ભૂલ થઈ હોય ત્યારે ભૂલનો સ્વીકાર કરીને પ્રભુ મારો દોષ છે એમ કરીને પ્રતિક્રમણ કરી લઈએ એ સદાચરણનો જ ભાગ છે। સત આચરણ શ્રાવકનું સત આચરણ શું છે સત આચરણ શું છે આપણે હમણાં સાતની વાત કરી તો એમાં ક્યાંક એવા દોષ આવી ગયા હોય તો એ સ્વીકાર કરી લઈએ કે રાત્રિ ભોજન ત્યાં હતો અને રાત્રિ ભોજન કર્યું છે એ ભૂલ તો છે જ પછી એમાં જસ્ટિફિકેશનો ના આપવા બેસીએ કે આજે તો આમ હતું ને એટલે કર્યું એટલે પછી એ જસ્ટિફિકેશનો માયાચાર સુધી લઈ જશે એને બદલે ભૂલ માટે ક્ષમા માગી જરૂર લાગે પ્રાયશ્ચિત કરી અને સદ આચરણ તરફ લક્ષ્ય આપીએ કે ના મારું આચરણ આ રીતે જ હવે થવું જોઈએ હવે હું બરાબર ધ્યાન આપીશ ખૂબ પાણી ઢોળી નાખીએ બરાબર છે ને ખૂબ વસ્તુનો વ્યય કરી નાખીએ જેને કારણે પાપ થાય આટલી બધી વનસ્પતિઓનું કચર ધાણ બોલાવી દેતા હોઈએ એ બધું થાય અને પછી મનમાં ડંખ પણ થાય કરે કે આવું ક્યાં કર્યું પણ ભાઈ પહેલેથી ધ્યાન રાખો સદાચરણમાં પ્રવર્ત્યો તો આ પછી આ વારો આવત જ નહીં સદાચરણ ઉપર જોર રાખવું ના પોતે જે કંઈક સદાચરણના નિયમો અપનાવ્યા છે અને એમાં પોતે શ્રદ્ધારૂપે કેટલીક વસ્તુ છે કેટલીક નથી થતી તો પણ એ અપનાવ્યું છે તો એ તરફ વધારે
जागृति राखवी, पाप भावथी बचवू सदाचरण એટલા માટે જ છે કે પાપથી બચવા માટે સદાચરણ છે. ધર્મ માટે તો સ્વરૂપનું લક્ષ છે, પણ સદાચરણ શેને માટે છે કે શ્રાવકને આ ભૂમિકામાં સાધકની દશાની અંદર જયારે હજી સમ્યક દર્શન પ્રગટ કરી રહ્યો એ વખતે એને પાપથી બચવા માટે સદાચરણ છે. સદાચરણ જયારે છે તો પછી વિકલ્પો ઘટી જાય છે. પણ પ્રકારે ખોટું આચરણ જયારે જીવ નથી કરતો તો પછી વિકલ્પો આવતા નથી, નકામાના વિકલ્પો થતા જ નથી, ઉત્પન્ન જ નથી થતા. ત્રીજું છે મૌન થી. મૌન, મૌન એટલે, મૌન એટલે ગાંધીજીનું મૌન નહીં. ગાંધીજી મૌન રાખતા હતા શુક્રવારે, પણ પાછા લખીને કોઈ સાથે વાતચીત કરતા હતા, એના એવું મૌન નહીં. આપણે મૌન ધર્મની અપેક્ષાથી રાખીએ છીએ. મૌન એટલે સાચા અર્થમાં કોઈ વિકલ્પો કરવા જ નથી, એકમાત્ર સ્વરૂપનું લક્ષ કરી અને બેસી રહીએ છીએ. બોલવું પણ નથી અને લખવું પણ નથી, કાંઈ કરવું જ નથી. લખીને કોઈ સાથે વાતચીત નથી કરવી, અને માત્ર જે કાંઈ કરવું છે એ પોતાના સ્વરૂપને લક્ષ્ય જ કરવું છે, એવું મૌન. અત્યારે વર્તમાનમાં ઘણા લોકો મૌન રાખે છે, પણ મૌન રાખે ને પછી પાછું કાંઈક યાદ આવે એટલે લખીને પાછું કોન્વર્સેશન કરે. પણ જરૂર હોય, ખાસ એવું જરૂરી હોય તો કોન્વર્સેશન કરી લેવું, પણ મૌનનો અર્થ તો એ થાય છે કે પોતાના સ્વરૂપ તરફ વળી જવું. અને જ્યારે એવું મૌન એને આચરણમાં મૂક્યું હોય, એવું મૌન એ રાખતો હોય, તો સાચા અર્થમાં મૌન રાખતો તો વધારે નહીં તો દિવસના અમુક ભાગમાં એ એવું મૌન સેવી શકે જેમાં એ માત્ર સ્વરૂપ સંબંધીની જ વાતમાં હોય, સ્વરૂપના જ વિચારમાં હોય, એ સિવાય બીજા કોઈ વિચારમાં ન હોય, એ મૌન છે. ભગવાન અને પોતે એ બે સિવાય ત્રીજી વાતમાં ન જવું, એવું મૌન સેવવું, એટલે બીજા વિચારો આવે જ નહીં. કોઈ વાત બીજી વાતમાં પડવું નથી, એ માટે મૌન બહુ મોટામાં મોટું સારામાં સારું સાધન છે. ભાઈ આજે મૌન છે ને, અમારે હવે કાંઈ બહાર નથી જવું, કેમ કે મૌન છે એટલે કોઈ સાથે વાતચીતનો પ્રસંગ જ નથી. એટલે બાહ્યમાં પણ એ રીતે બહુ સારું કામ થઈ જાય છે. મૌન રાખી શકાતું હોય તો બહુ સારું. બે કલાક ત્રણ કલાક માટે પોતે મૌન થઈ અને એક જગ્યાએ બેસી જાય છે તો સ્વાધ્યાય કરી શકે છે પોતાના, ભલે લખે સ્વાધ્યાયની વાતને લખે છે, સારી વાત છે. પોતાના સ્વરૂપનો વિચાર કરે છે, સારી વાત છે. જે કઈ બીજી કઈ ક્રિયા કરતો હોય, કદાચ કોઈક રીતે મંદિરમાં જાય છે, એ બધું કરતો હોય તો પણ સારી વાત છે. એ બધો વખતે એ બીજા નકામાના વિકલ્પોમાં જવું નથી, બીજી વાતમાં પડવું નથી, એટલે મૌન રાખીને બેઠો છે એટલે બહુ સહેલું થઈ જાય છે અને સરળતા છે, સરળતા છે. નહીતર મંદિરમાં ગયો તો અનેક લોકો સાથે અનેક પ્રકારની વાત કરો, પણ મૌન લઈને ગયો એટલે શાંતિ. મૌન લઈને અત્યારે બેઠો કે ભાઈ મારે મૌન છે એટલે ચાર કલાક કોઈ બોલાવતું જ નથી, કે અત્યારે સવારથી બે વાગ્યા સુધી મારે મૌન છે કોઈ બોલો એટલે કોઈ બોલાવશે એની કે વાત નહીં, તમે તમારું કામ કરી શકો છો. એટલે આ મૌન એક બહુ મોટું સાધન છે. દિવસ આખાનું મૌન એને હોય તો બધા સમજે છે કે આમને ભાઈને મૌન છે એટલે એ બધી નહીં. અને ધીરે 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 કરતા લોકોને એમ થઈ જાય છે કે હવે આ એમની માટે નકામી આ બધી વાત ન રાખી અને એમને ટ્રબલ નથી આપવી, એમને તો મૌન હોય એટલે બસ વાત શાંતિ થઈ ગઈ. વિકલ્પો આ રીતે ઘટી જાય, નકામાના વિકલ્પોનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પોતે કેટલીક વસ્તુ નિયમો બનાવવા પડે છે. સદાચરણ અને મૌન એ બાહ્ય ઉપકરણો છે, એવા ઉપકરણો છે કે જે એને હસ્તાવલંબ જેવા છે. એટલે કેમ કે દાદર ચડતા બાજુમાં જે આપણે કઠેડો હોય છે ને જેની પર હાથ મૂકીને આપણે ચડીએ છીએ એના જેવા છે. એનાથી કઈ ધર્મ થઈ જાય છે એવી વાત નથી, પણ એ પોતાને સહકારી કારણ થાય છે. પણ સૌથી મુખ્ય કારણ જો કાંઈ પણ હોય, વિકલ્પો કઈ રીતે ઘટે, તો એમાં ધર્મમાં શ્રદ્ધા અને એના આપણે જે ઉદાહરણો લીધા એ પ્રમાણે કરતા પછી વિકલ્પો આવતા નથી. આ સંબંધી વધારે વિચાર આપણે હવે પછીના ક્લાસમાં કરીશું. આજનો ક્લાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ.